विद्यार्थी मित्रों, लास्ट टाइम छेल्ले आपणे स्वाध्याय 5 जे बाकी हता ए दाखलाओनी वात करेली। हजु एमां एक दाखलो आपणे बाकी रही गयेलो, 21मो दाखलो, बराबर। के शू बधे ज सतत होय परंतु बराबर बे ज बिंदुए ज विकलन्य ना होय एवुं विधेय मळी शके? तमारो जवाब चकासो। शू कहे छे के तमारी जोडे एवुं कोई विधेय छे કે જે વિધેય કોઈ પણ બે બિંદુ આગળ સતત થતું હોય પરંતુ વિકલન્ય ન થતું હોય? તેવા ઘણા બધા વિધેય બની શકે। સારામાં સારું વિધેય માનાંકવાળું લઈ લેવાનું। માનાંકની અંદર, હા, માત્ર માનાંકમાં એક્સ હોય એ સતત છે, માત્ર માનાંકમાં એક્સ એ સતત વિધેય છે જ, બરાબર છે। પણ એ વિધેય વિકલન્ય નથી એવું આપણે જાણીએ છીએ એક પ્રકારની થિયરીના કોન્સેપ્ટથી। तो एना आधार मैं लख्यू है कि एफ एक्स इज इक्वल टू मानांक में एक्स माइनस वन प्लस मानांक में एक्स माइनस टू। आ विधेय एवं विधेय है जे एक्स बराबर एक अने एक्स बराबर बे आग सतत है परंतु विकलनीय नहीं। जो आ विधेय एक्स बराबर एक एक्स माइन बीजी एक वस्तु, पहला तो आ विधेय सतत विधेय है एवं पहला तमने कही दऊं। केम? कारण के एक्स माइनस वन एक्स माइनस टू आ बने सुरेख विधेय है, દરેક સુરેખ વિધેય સતત છે જ। પછી માનાંકમાં એક્સ એ પણ આર પર સતત વિધેય છે, એટલે આ ત્રણે ત્રણ વિધેય સતત વિધેય છે જ। તો હવે એમનો સરવારો કરવામાં આવે, એમનું સંયોજન કરવામાં આવે તો પણ તે સતત વિધેય જ થાય છે। એટલે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ વન પ્લસ મોડ ઓફ એક્સ માઇનસ ટુ એ આર પર સતત વિધેય છે। હવે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ વન પ્લસ મોડ ઓફ એક્સ માઇનસ ટુ, હવે મારે આ વિધેયને વ્યાખ્યાયિત કરવાનું છે, માનાંક દૂર કરવાનો છે। તો માનાંક દૂર કરીએ તો આપણી જોડે જે વિધેય છે એની વાત કરું, આ રીતે હું તમને સમજાવું છું। એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ માઇનસ વન પ્લસ માનાંકમાં એક્સ માઇનસ ટુ। તો સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ। પહેલાં એક્સ માઇનસ વન બરાબર હું ઝીરો ધારી લઉં, તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો ધારું તો એક્સ બરાબર વન થઈ જશે। એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો ધારું તો એક્સ બરાબર ટુ થઈ જશે। એટલે એનો અર્થ એવો થયો કે આખી આ જે સંખ્યા રેખા છે એ ત્રણ ભાગમાં વિભાજિત થઈ એમ કહેવાશે। પહેલો ભાગ થયો એક્સની કિંમત એક કરતાં નાની, બીજો વિભાગ થયો વન લેસ ધેન એક્સ લેસ ધેન ટુ, આ બીજો વિભાગ થયો, અને એક્સની કિંમત બે કરતાં મોટી એટલે કે આ ત્રીજો વિકલ્પ થયો કહેવાય। એટલે કે હવે આ ત્રણ કેસ થશે। પહેલો કેસ એક્સ ગ્રેટર ધેન વન, વન લેસ ધેન એક્સ લેસ ધેન ટુ અને એક્સ ગ્રેટર ધેન ટુ। ચલો હવે આપણી જોડે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ માઇનસ વન પ્લસ માનાંકમાં એક્સ માઇનસ ટુ। હવે આ માનાંક હટાવવાના છે તમારે, તો એના માટે આ રીતે પહેલાં એક્સની કિંમત એક કરતાં નાની કોઈ પણ કિંમત લઈએ, એક્સની કિંમત એક કરતાં નાની માની લો કે ઝીરો લઈએ છે, તો ઝીરો માઇનસ વન એટલે માઇનસ થાય, ઝીરો માઇનસ ટુ એટલે માઇનસ થાય કે ના થાય? તો આ એક્સ માઇનસ વન ઋણ થયો, એક્સ માઇનસ વન માઇનસ થયો એટલે અહીંયા આગળ શું આવશે? માઇનસ એક્સ માઇનસ વન। આ એક્સ માઇનસ ટુ એ પણ આ વિકલ્પમાં કેવો થયો? માઇનસ, એટલે કે માઇનસ એક્સ માઇનસ ટુ, એટલે માનાંક દૂર કર્યો તો શું આવી ગયું? માઇનસ। ટૂંકમાં આનું સાદરૂપ આપો તો માઇનસ એક્સ પ્લસ વન માઇનસ એક્સ પ્લસ ટુ એટલે ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ ટુ એક્સ। ચલો હવે બીજો કેસ, બીજો કેસ કયો છે? વન લેસ ધેન એક્સ લેસ ધેન ટુનો છે આ પદ છે। હવે તમે એક અને બેની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા વિચારી લો, કોઈ પણ તમારી ઈચ્છા થાય, વન પોઈન્ટ ટુ, વન પોઈન્ટ થ્રી, વન પોઈન્ટ ફાઈવ, ગમે તે, વન પોઈન્ટ નાઇન નાઇન, તો એને આપણે વિધેયની અંદર મૂકી દઈએ। એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુમાં મૂકી દઈએ, તો માની લો કે એક પોઈન્ટ પાંચ મૂકી દઉં, એક પોઈન્ટ પાંચ ઓછા એક એટલે કેટલા આવશે? પ્લસ થવાના ને, પ્લસ એક એટલે માણાંક હટાવું તો પ્લસમાં લખાશે, એક પોઈન્ટ પાંચ ઓછા બે તો માઇનસમાં થશે, એટલે માનાંક દૂર કરીશું તો આગળ શું આવશે? માઇનસ આવશે આમાં, એટલે કે એક્સ માઇનસ વન માઇનસ એક્સ પ્લસ ટુ, એક્સ એક્સ ઉડી જશે એટલે વન આવશે, ટુ માઇનસ વન। ત્રીજો કેસ એક્સ ગ્રેટર દેન ટુ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ વન પ્લસ મોડ ઓફ એક્સ માઇનસ ટુ,
એક્સની કિંમત બે કરતાં મોટી, માની લો કે ત્રણ લઈએ, ત્રણ ઓછા એક પ્લસ થવાનું, ત્રણ ઓછા બે એ પણ પ્લસ થયું, એટલે માનાંક દૂર કરીશું તો પ્લસ જ લખાશે, એટલે કે ટુ એક્સ માઇનસ થ્રી. ક્લિયર? એટલે તમારે આ રીતે વિધેયને મેં શું કર્યું કહેવાય, વ્યાખ્યાયિત કર્યું કહેવાય. હવે આ વિધેય x બરાબર એક અને આ એક્સ બરાબર બે આગળ આ વિધેય સતત તો છે જ, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે, પણ x બરાબર એક અને x બરાબર બે આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરીશું. આ વિધેય બધી જ વાસ્તવિક સંખ્યા માટે સતત છે, પરંતુ પર્ટિક્યુલર x ઇઝ ઇક્વલ ટુ વન અને x ઇઝ ઇક્વલ ટુ આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરીશું. તો વિકલનીય નથી એવું સાબિત કરવા માટે વિકલનની ડાબી બાજુની વ્યાખ્યા અને વિકલનની જમણી બાજુની વ્યાખ્યા આપણે એપ્લાય કરવી પડે. તો જો અહીંયા વિધેય વ્યાખ્યાયિત થઈ ગયું છે, હવે એક્સ બરાબર વન માટે જમણી બાજુ હું વિકલન એપ્લાય કરું, તો એફ ડેસ વન પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ વન પ્લસ એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન, યાદ છે ને? આગળ આપણે જોયેલું એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી આગળના દાખલાઓની અંદર આવી ગયેલું છે. તો આની અંદર કિંમતો મૂકી દઈએ. એક્સ ટેન્સ ટુ વન પ્લસ એટલે શું? એક્સ ટેન્સ ટુ વન પ્લસ એટલે એક્સની કિંમત એક કરતાં મોટી. એક્સની કિંમત એક કરતાં મોટી એટલે આ રહ્યું પર, એક કરતાં મોટી હોય ત્યારે શું આવશે? વન આવશે. એફ વન એક્સ બરાબર વન, હવે એક્સ બરાબર વન મૂકો તો તમે આમાં કિંમત મૂકી દો, એક્સ બરાબર વન એટલે વન માઇનસ વન ઝીરો, વન માઇનસ ટુ માઇનસ વન એટલે એનો માનાંક વન આવશે, એટલે આ પદ એટલે એની કિંમત એ વન, વન માઇનસ વન ઝીરો, ઝીરો અપોન એક્સ માઇનસ વન એટલે આખું પદ ઝીરો. એ જ રીતે લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ ડાબી બાજુમાં વિકલન એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન, એક્સ ટેન્સ ટુ વન માઇનસ એક્સની કિંમત એક કરતાં નાની, એક કરતાં નાની હોય ત્યારે કયું વિધેય લેવાનું? થ્રી માઇનસ ટુ એક્સ, અને એફ વનની કિંમત એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માટે વન એટલે ટુ માઇનસ ટુ એક્સ, માઇનસ ટુ કોમન નીકળશે, એક્સ માઇનસ વન ઉડી જશે એટલે માઇનસ ટુ. ઓકે, એટલે જમણી બાજુ અને ડાબી બાજુમાં વિકલનનો જવાબ કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. આમાં જવાબ ઝીરો આવેલો, આમાં જવાબ માઇનસ બે આવ્યો, એટલે એફ ડેસ વન મળતું નથી, એટલે વિધેય એફ એ એક્સ બરાબર વન આગળ વિકલનીય નથી. પછી એક્સ બરાબર ટુ માટે એ જ રીતે, તો લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ પ્લસ એફ એક્સ માઇનસ એફ ટુ અપોન એક્સ માઇનસ ટુ, લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ પ્લસ એક્સની કિંમત બે કરતાં મોટી, બે કરતાં મોટી એટલે ટુ એક્સ માઇનસ થ્રી, અને એફ ટુ, એફ ટુ એટલે આની અંદર બે મૂકી દો તમે, બે ઓછા એક એટલે એક, બે ઓછા બે એટલે ઝીરો એટલે એક જ આવશે, આ બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ વન લખશો તો એ ચાલશે. એટલે ટુ એક્સ માઇનસ ફોર, ટુ કોમન, એક્સ માઇનસ ટુ ડી જશે એટલે ટુ, એટલે એફ ડેશ ટુ માઇનસ એટલે એક્સની કિંમત એટલે વિકલન બેની ડાબી બાજુ, એમાં પણ આ જ રીતે એક્સની કિંમત બે કરતાં નાની ત્યારે એફ એક્સની કિંમત વન એટલે વન માઇનસ વન એટલે ઝીરો થઈ જશે. એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુમાં પણ વિકલન અલગ અલગ થઈ ગયું કહેવાય, એટલે કે એફ ડેશ ટુ મળતું નથી. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે આ જે વિધેય છે તે એક્સ બરાબર એક અને એક્સ બરાબર બે આગળ વિકલનીય નથી. પણ ધ્યાન રાખજો, ખાલી એક્સ, માત્ર ને માત્ર એક્સ બરાબર એક અને બે માટે વિકલનીય નથી, બીજી બધી સંખ્યાઓ માટે તો તે વિકલનીય થાય છે પાછું, બરાબર? એટલે કે એક્સની કિંમત એક કરતાં નાની, એક કરતાં નાની બધી સંખ્યા માટે વિકલન છે, એક માત્ર એક્સ બરાબર એક અને બે માટે જ વિકલનીય નથી. એટલે જો અહીંયા મેં માત્ર લેસ ધેન લખેલું છે, અહીંયા માત્ર ગ્રેટર ધેન લખેલું છે, અને આનું મેં વિકલન કરેલું છે, બરાબર? આનું વિકલન માઇનસ ટુ, આનું વિકલન ઝીરો અને આનું વિકલન ટુ. એટલે આમ વિધેય એફ એ ફક્ત એક્સ બરાબર એક અને એક્સ બરાબર બે આગળ વિકલનીય નથી. એટલે તમને ક્યારે પણ એવો વિચાર આવે કે એવું કયું વિધેય હશે કે જે વિધેય સતત છે પણ વિકલનીય નથી, તેના માટે એક સારામાં સારું ઉદાહરણ એ માનાંકમાં એક્સ માઇનસ વન, એક્સ માઇનસ ટુ, એક્સ માઇનસ થ્રી ગમે તે લઈ શકાય, બરાબર છે? આ આપણું સ્વાધ્યાય પાંચ અહીંયા પૂરું થયું. હવે મેં તમને કીધું કે ઉદાહરણ એકથી વીસ હું તમને ગણીને આપીશ,
તો આ ઉદાહરણ 1-20 મેં અહીંયા ગણેલા છે, એ તમારે સમજવાના છે. એની PDF હું તમને આજે આની સાથે મોકલી રહ્યો છું, બરાબર. એ બધા ઉદાહરણ શાંતિથી સમજવાના છે, એકદમ સિમ્પલ ભાષામાં મેં લખેલા છે, બરાબર. મેં જે રીતે લખ્યા છે એ રીતે લખશો તો પણ ચાલશે, કારણ કે 50% જેટલા તો ઉદાહરણ છે એ MCQ જેવા છે, એ કદાચ તમને MCQમાં કે હેતુલક્ષીની અંદર પૂછાઈ શકે એવા છે. ઓકે.